ઉમરા વિસ્તારમાં હત્યા કરીને નાસી ગયેલા આરોપીને 31 વર્ષ બાદ ઝડપી લેવામાં આવ્યો છે. પારનો ગલ્લો પડાવી લેવા માટે આરોપીએ હત્યા કરી હતી, ત્યારબાદ તે નાસી ગયો હતો, જેથી પોલીસે બાતમીના આધારે અયોધ્યા જિલ્લામાંથી આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હત્યાના ગુનામાં છેલ્લા 31 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે. આરોપી રામદયાલ શિવરામ પાંડેની ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી અને તેના મિત્રોએ સાથે મળીને વર્ષ 3 જાન્યુઆરી 1994 રોજ ફરિયાદીના ભાઈને હત્યા કરી હતી. તે સમયે દરમિયાન પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી, જેમાં હાલનો મુખ્ય આરોપી ફરાર થઈ ગયો હતો. હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 31 વર્ષ અગાઉ આરોપીની ઉંમર 30 હતી, હાલ તેની ઉંમર 61 થઈ છે. કાપડિયા હેલ્થ સેન્ટર પર મગજમારી થઈ હતી, જેમાં હત્યા કરી હતી. આ આરોપીની ઝડપી લઈને વધુ તપાસ કરી હતી, જેમાં વધુ એક હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. આ આરોપી અગાઉ પણ ગુના કરી ચૂક્યા હોવાથી દીધો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. સને 1994 સાલમાં ઉમરા પોસ્ટી વિસ્તારમાં એક 302 મુજબનો ગુનો દાખલ થયેલ હતો. જે ગુનાના આરોપી 31 વર્ષ જૂનો વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ છે. બનાવની વિગત એવી છે કે આરોપીનું નામ રામદયાલ પાંડે, જે તે વખતે એની ઉંમર 30 વર્ષ હતી, હાલ ઉંમર 65 વર્ષના હોય. કાપડિયા હેલ્થ સેન્ટરની બહાર પાનના ગલ્લા બાબતમાં બંને ઈસમો વચ્ચે મગજમારી થયેલી. આરોપીઓએ ભેગા થઈ અને હાલના ફરિયાદીના ભાઈ રામુભાઈની તીક્ષ્ણ હથિયારો દ્વારા જાનથી મારી નાખેલ છે. અને એ હત્યાનો આરોપી અત્યારે ક્રાઇમ બ્રાન્ચે પકડેલ છે, જે 31 વર્ષથી એ નાસ્તો ફરતો હતો. આ આરોપી અગાઉ જ્યારે 1994 ગુનો કરી અને પોતાના વતનમાં ભાગી ગયો, ત્યાં પણ એને એક મર્ડર, એક મારામારી અને એક આર્મ સેટના ગુનામાં એ પકડાયેલ છે. અને આરોપી રીઢો ગુનેગાર છે. એ મુજબ ની વિગત ઉમરા પોસ્ટેમાં આરોપીને પકડી અને સુપ્રત કરવામાં આવેલ છે.